For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના જિલ્લા મથકની એકમાત્ર નગરપાલિકા દ્વારા આજે પાણીના બે મહત્વના રૂપિયા 11 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વારીગૃહમાં નિર્માણાધીન સંપની બાજુમાં પાણીના શુદ્ધિકરણ માટે રૂપિયા 1 કરોડથી બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું તેમજ ભવિષ્યમાં પાણીની સમસ્યાને નિવારવા વેસ્ટમાંથી બેસ્ટ એવા ભૂગર્ભ ગટર યોજના થકી ગાબડિયા ખાતે એકઠું થનાર ગંદા પાણીને શુદ્ધ કરવા માટે રૂપિયા 10 કરોડના ખર્ચે બનનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે નગરપાલિકાના પ્રમુખ નેહાબેન જયસ્વાલ અને ચીફ ઓફિસરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના તમામ સભ્યો સહિત પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખાતમુહૂર્ત કરતા પાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલે નગરજનો માટે આશીર્વાદ સમાન આ બંને યોજનાઓ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં નગરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે, જેને લઈ લોકોને અનેક તકલીફોમાંથી મુક્તિ મળશે એવી આશા સેવી હતી.